હેલો ફ્રેન્ડ, આજે આપણે છેલ્લા બે અગત્યના ફિલ્ટર સ્ટડી કરીશું, પાઇ ફિલ્ટર અને ટી ફિલ્ટર. પાઇ ફિલ્ટર એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામમાં પાઇ ફિલ્ટર પૂછાય જ છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં એક રેક્ટિફાયર અને રેક્ટિફાયરના આઉટપુટ ઉપર કેપેસિટર અને ઇન્ડક્ટર લગાડી અને ફિલ્ટર સર્કિટ બનાવવામાં આવે છે. પાઇપ ફિલ્ટરની અંદર એક ઇન્ડક્ટર અને બે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ડાયાગ્રામમાં જોઈ શકે છે કે એક ઇન્ડક્ટર વપરાય છે, જ્યારે બે કેપેસિટર C1 અને C2નો યુઝ થાય છે. કમ્પોનન્ટનું એરેન્જમેન્ટ કઈ રીતે છે એને આપણે અહીંયા સમજીએ. તો ફર્સ્ટ શન્ટ કેપેસિટર C1 ઇઝ કનેક્ટેડ, ધેન સિરીઝ ઇન્ડક્ટર L એન્ડ then capacitor C2 is connected in parallel. એટલે કે સૌથી પહેલાં C1 છે એને પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે, પછી ઇન્ડક્ટર L અને પછી અગેન પેરેલલ કેપેસિટર C2ને કનેક્ટ કરવામાં આવે છે. હવે આ કમ્પોનન્ટ કઈ રીતે વર્ક કરશે? તો રેક્ટિફાયર દ્વારા આવતું પલ્સેટિંગ DC માંથી મોટાભાગના AC કમ્પોનન્ટ છે એ કેપેસિટર C1 વડે ગ્રાઉન્ડ થઈ જાય છે. સો ધ મોસ્ટ ઓફ ધ AC કમ્પોનન્ટ્સ આર બાયપાસ ટુ ધ ગ્રાઉન્ડ થ્રુ કેપેસિટર C1 એન્ડ DC કમ્પોનન્ટ્સ આર કેન નોટ પાસ થ્રુ ધ કેપેસિટર, સો દે વિલ પાસ થ્રુ ધ ઇન્ડક્ટર. બટ ઇફ એની AC કમ્પોનન્ટ ઓફ લો ફ્રિકવન્સી આર પાસિંગ, ધેન ઇન્ડક્ટર ઇઝ ઓલ્સો સ્ટોપ ધીસ AC કમ્પોનન્ટ એન્ડ હિયર અગેન DC કમ્પોનન્ટ્સ આર પાસ. બટ ઇટ મે બી ચાન્સ કે સમ લો ફ્રિકવન્સી કમ્પોનન્ટ્સ કેન નોટ બી બ્લોક બાય ધ ઇન્ડક્ટર એન્ડ ઇફ લો કમ્પોનન્ટ ઇઝ પાસ્ડ ધેન ધીઝ લો ફ્રિકવન્સી કમ્પોનન્ટ્સ વિચ પાસ થ્રુ ઇન્ડક્ટર્સ આર ઓલ્સો બાયપાસ ટુ ધ ગ્રાઉન્ડ બાય ધ કેપેસિટર C2. સો હિયર કેપેસિટર C2 ઇઝ ઓલ્સો યુઝ ટુ ગ્રાઉન્ડ ધ AC કમ્પોનન્ટ. સો ઓનલી એન્ડ ઓનલી DC કમ્પોનન્ટ્સ આર અવેલેબલ એટ ધ લોડ, સો વી ગેટ ઓનલી DC કમ્પોનન્ટ એટ ધ લોડ. નાવ વાય ઇટ ઇઝ નોન એઝ પાઇ ફિલ્ટર? સો હિયર ધ શેપ ફોર્મ બાય ધ કમ્પોનન્ટ્સ આર લુક લાઇક અ ગ્રીક લેટર પાઇ. ઇન્ડક્ટર અને કેપેસિટરની મદદથી જે કંઈ આપણો ગ્રીક લેટર પાઇ છે એના જેમ બે કમ્પોનન્ટ ગોઠવવામાં આવે છે, એટલે આને પાઇ ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે યુઝ થતું ફિલ્ટર હોય તો એ છે આ પાઇ ફિલ્ટર, અને એક્ઝામમાં પણ સૌથી વધારે વખત આ પૂછાયેલું છે. હવે એના જ જેવો એક ટાઈપ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે અને આપણે ટેક્સ્ટબુકમાં આ જોવા નથી મળતું, પરંતુ એની થિયરી પણ કંઈક આ પ્રકારે છે, અને એ છે ટી ફિલ્ટર. અહીં કમ્પોનન્ટ છે ટી શેપમાં કનેક્ટેડ હોવાથી એને આપણે ટી ફિલ્ટર કહીએ છીએ. અહીં બે ઇન્ડક્ટર અને એક કેપેસિટરનો યુઝ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે કમ્પોનન્ટનું એરેન્જમેન્ટ ટી શેપમાં છે. અહીં ઉલટું પણ વિચારી શકાય છે કે અહીં બે કેપેસિટરને કનેક્ટ કરીએ અને એક આવી રીતે બે કેપેસિટર લગાડીએ અને નીચે ઇન્ડક્ટરને લગાડીએ. આ પ્રકારનું એરેન્જમેન્ટ પણ બનાવી શકાય છે. ઓકે, તો આગળ જોઈએ આપણે ટી ફિલ્ટરને, કે ટી ફિલ્ટરમાં અહીં બે ઇન્ડક્ટર અને એક કેપેસિટરનો યુઝ કરેલો છે. બે ઇન્ડક્ટર છે એને સિરીઝમાં કનેક્ટેડ છે, જ્યારે બે કેપેસિટર છે એને આપણે પેરેલલી કનેક્ટ કરેલું છે. આ એરેન્જમેન્ટ આખી ટી પ્રકારની છે, એટલે એને આપણે ટી ફિલ્ટર તરીકે ઓળખીએ છીએ. હવે કમ્પોનન્ટનું વર્ક જેવું આપણે પ્રિવિયસલી સ્ટડી કરી ગયા છીએ એ જ પ્રકારનું છે, કે ઇન્ડક્ટર વિલ બ્લોક ધ AC કમ્પોનન્ટ એન્ડ ઇટ પાસ ઓનલી ધ DC કમ્પોનન્ટ થ્રુ ઇટ, એન્ડ ઇફ લો ફ્રિકવન્સી કમ્પોનન્ટ્સ આર પાસ થ્રુ ધ ઇન્ડક્ટર ધેન ધીસ ઓલ કમ્પોનન્ટ્સ આર ગ્રાઉન્ડેડ બાય ધ કેપેસિટર. જો ઇન્ડક્ટરમાંથી કોઈ એવા લો ફ્રિકવન્સીના AC કમ્પોનન્ટ પાસ થઈ જશે તો એ બધા જ ફ્રિકવન્સીના કમ્પોનન્ટ કેપેસિટર વડે ગ્રાઉન્ડ કરવામાં આવશે. બાકી મોટાભાગનું AC છે એ ઇન્ડક્ટર છે અહીંયા જ બ્લોક કરી દે છે અને ફક્ત ને ફક્ત DCને જ પાસ કરે છે. એટલે કે આઉટપુટ ઉપર લોડ પાસે આપણને ફક્ત ને ફક્ત DC કમ્પોનન્ટ જ અવેલેબલ રહે છે. સો ધ ઓનલી DC કમ્પોનન્ટ્સ આર અવેલેબલ ટુ ધ
લોડ એટલે લોડ પાસે આપણે ફક્ત ને ફક્ત ડીસી કમ્પોનન્ટ જ મળે છે. અહીં એક જોવાની વસ્તુ એ છે કે પાઇલ ફિલ્ટરની જેમ જ ક્વોલિટી ઓફ ધ વોલ્ટેજ ઇઝ વેરી ગુડ ઇન ટી ફિલ્ટર. ટી ફિલ્ટરમાં પણ આઉટપુટ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં અને સારા મળતા હોય છે. ઓકે મિત્રો, તો આ હતું આપણું ટી ફિલ્ટર. પાઇલ ફિલ્ટર અને ટી ફિલ્ટર બંને ખૂબ જ અગત્યના ટોપિક છે. હવે સૌથી છેલ્લો મુદ્દો આપણે જોઈએ કે એપ્લિકેશન ઓફ રેક્ટિફાયર, કે એપ્લિકેશન શું શું છે, રેક્ટિફાયર ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. તો સૌથી પહેલી એપ્લિકેશન છે કે જુદી જુદી રેડિયો રિસીવર ઓપરેટ્સ ઓન ધ ડીસી સપ્લાય. જુદા જુદા રિસીવર છે એને ડીસી સપ્લાય ઉપર ઓપરેટ કરવામાં આવે છે, ત્યાં ફિલ્ટર સર્કિટની જરૂર છે. ડીસી સપ્લાય ઇઝ નીડેડ વેરિયસ સ્ટેજીસ ઓફ ટીવી રિસીવર. ટીવી રિસીવરના પણ જુદા જુદા સ્ટેજ ઉપર આપણે ડીસી સપ્લાય જોતો હોય તો રેક્ટિફાયર અને ફિલ્ટરની મદદથી આપણે એને મેળવી શકીએ છીએ. ઓડિયો જનરેટર, એમ્પ્લીફાયર, સીઆરઓ ઓલ્સો રિક્વાયર્ડ ડીસી સપ્લાય વેર ફિલ્ટર્સ આર ઓલ્સો યુઝડ ઇન બેટરી ચાર્જિંગ એપ્લિકેશન. આપણા મોબાઈલના જે ચાર્જર્સ આવતા હોય છે અથવા જુદી જુદી બેટરીના છે, કે યો બાઇક છે એના બેટરીના ચાર્જર, એમાં પણ રેક્ટિફાયર અને ફિલ્ટર્સ યુઝ થતા હોય છે. એન્ડ ડીસી સપ્લાય ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ. સો આ બધી જ જગ્યાએ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. એલ્સ વી કેન સે ફિલ્ટર્સ આર યુઝ, એટલે ફિલ્ટર્સ અને રેક્ટિફાયર્સ આ બધી જગ્યાએ યુઝ થતા હોય છે. તો ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ ઓફ રેક્ટિફાયર્સ એન્ડ ફિલ્ટર્સ. તો આપણે ચેપ્ટર 2માં યુનિટ 2 સુધી આપણે અહીંયા સુધીનો ટોપિક છે એને રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે યુનિટ 3 ડિસ્કસ કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.